આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જૂનાગઢના ચરણ ગામ ખાતે યોગ કોચ દ્વારા 40 જેટલા ટ્રેનરોને એક માસમાં તૈયાર કરવામાં આવ્યા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જૂનાગઢના ચોરવાડ ગામ ખાતે યોગ કોચ દ્વારા 40 જેટલા ટ્રેનરોને એક માસમાં તૈયાર કરવામાં આવ્યા. ચોરવાડ ખાતે ક્રિષ્ના સ્કૂલમાં સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્ય યોગ બોર્ડ દ્વારા તાલુકામાં નિયુક્ત યોગ કોચ શ્રીમતી વર્ષાબેન બી અમલ દ્વારા 40 જેટલા યુવક યુવતીઓને યોગ ક્લાસના માધ્યમથી એક માસના ગાળામાં યોગ ટ્રેનર તરીકે તૈયાર કરવામાં આવેલ છે. ટૂંકગાળામાં યોગ કોચ વર્ષાબેન બી અમલ દ્વારા યોગ ટ્રેનર તૈયાર થતાં આ વિસ્તારમાં તેમની યોગ કોચ તરીકેની કામગીરીની પ્રશંસનીય પાત્ર રહી છે, તેમજ લોકોને યોગ અંગેની જાગૃતિ લાવવાનું કામ તેમજ તેમના ઘણા ફાયદા પણ સમજાવી યોગ દરેકના જીવનમાં અનિવાર્ય છે તેમ સમજાવ્યું હતું. લોકો પણ ધીમે ધીમે યોગ પ્રત્યે સજાગ થઈ રહ્યા છે હોવાનું યોગ કોચ વર્ષાબેન બી અમલે જણાવ્યું હતું. સ્પીડ ન્યૂઝ 17 સુરત, હંમેશા સત્યની સાથે. અને જે ગુજરાત સરકાર તથા કે ભારત સરકારે જે યોગના ક્લાસીસ માટે પ્રયાસો કરેલ છે તે બદલ અમે ખૂબ ખૂબ આભાર કહીએ છીએ. તથા હું અત્યારે હર્ષાબેન પાસે એક મહિનાથી યોગની ટ્રેનિંગ માટે આવું છું. જે હર્ષાબેન અમને ખૂબ પ્રોત્સાહિત કર્યા યોગ અને બધી પ્રકારના જે આ કોરોના કાળમાં જે અત્યારે ખાસ જરૂર છે કે યોગ એક આપણે સ્વાસ્થ્ય માટે બહુ જ જરૂરી છે કે તમારે દવાખાનાના કોઈ જાતના ખર્ચા ન આવે અને શારીરિક માનસિક રીતે તમે ફિટ રહી શકો માટે યોગને જેટલો અમે ટ્રેનર તરીકે અમારાથી જેટલું બનશે એટલો અમે એને ફેલાવવાનો પ્રયાસ કર્યું. અમારા ઘરમાં તથા આજુબાજુ વિસ્તારમાં અમે બધા છે ને યોગ માટે અમે બનતા પ્રયાસો કરશું. અને હર્ષાબેન અમને અમારો બહુ સહકાર મળ્યો તથા મિતેશ સાહેબે પણ અમને બહુ સહકાર આપ્યો. બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ભારત. જય હિન્દ. મારું નામ સિસોદિયા બનેસિંહ છે. હું ચોરવાડ ગામની અંદર એથ્લેટિક ટ્રેનર તરીકેની ફરજ બજાવું છું. અહીંયા 1 જાન્યુઆરીથી ચોરવાડ ગામની અંદર ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર યોગ શિબિર શરૂ થઈ હતી. તેમની અંદર હું મારા 10 કે 15 બાળકોને સાથે લઈ અને યોગ શિબિરની અંદર અમે કન્ટિન્યુ 1 મહિનો અહીંયા યોગની અંદર ટ્રેનિંગ લીધી છે. અને વર્ષા મેમ દ્વારા ખૂબ સરસ યોગનું અમને માહિતી આપવામાં આવી છે અને યોગ શીખવાડવામાં આવ્યા છે. અને મારા કહેવા અનુસાર એવું છે કે જો કોઈ ખેલાડી હોય કે બીજા કોઈ પણ અન્ય વ્યક્તિ હોય તે આવા કોરોના મહામારીને કારણે ગ્રાઉન્ડની અંદર ન જઈ શકે તો કંઈ નહીં, પણ બીજો જે સરળ રસ્તો છે યોગના માધ્યમથી તો પોતે ફિટ રહી શકે અને બીમારીઓથી જે અત્યારે દવાખાનાઓ છે તે વધુ ને વધુ લોકો 100%માંથી 80% લોકો એવા છે કે જે દવા ઉપર જિંદગી જીવી રહ્યા છે. તો યોગના માધ્યમથી છે તે દવાઓથી દૂર રહે, પોતાનું શારીરિક અને માનસિક રીતે પોતે ફિટ રહે. અને આજે અમારી યોગની જે તાલીમ હતી તે અહીંયા પૂર્ણ થાય છે. તો અમે જેટલા બાળકો છે અને હું અમે એવા પ્રયત્ન કરીશું કે વધુમાં વધુ લોકો યોગને અમે આગળ વધારી શકીએ અને વધુમાં વધુ અમે સાધકોને યોગની તાલીમ આપી શકીએ અને યોગ વિશે તે લોકોને માહિતી કે ખરેખર જે આપણે પ્રાચીન સમયની અંદર કેવી રીતે ઋષિ મુનિઓ પોતાનું જીવન છે તે 1200 કે વધારે વર્ષો સુધી તે જીવી અને યોગ ઉપર તે વધુમાં વધુ આવી રીતે કરતા, પણ એટલું તો આપણે નથી કરવાનું, પણ તેથી ઓછું કે આપણે શારીરિક તંદુરસ્ત અને માનસિક રીતે ફિટ રહીએ તેવા અમે પૂરા પ્રયત્ન કરશું. જય હિન્દ, જય ભારત. ગુજરાત યોગ બોર્ડ દ્વારા આયોજિત આપણે યોગ શિબિરમાં
પહેલી આ જાન્યુઆરીની પહેલી તારીખથી અમે યોગની ટ્રેનિંગ લઈ રહ્યા હતા અને વર્ષાબેનની નીચે અમે તે ટ્રેનિંગ લઈ ગયેલ છે. આજે અમારી ટ્રેનિંગ પૂરી થઈ છે અને હવેથી અમે પણ ટ્રેનર બન્યા છીએ. હવે અમે વધુ ને વધુ પ્રયાસ કરશું કે અમે અમારી નીચે યોગના સાધકોને તૈયાર કરીએ અને તેમજ હવે આ જે આપણા દેશમાં અને આખી દુનિયા જે ભયાનક મહામારીથી ગુજરી રહી છે તેમાં યોગ